ચાલી રહી છે. જિગ્નેશ, હવે આજના દિવસના ટ્રેડ વિશે આગળ વધીએ તો બેંક નિફ્ટીની આગળ રાહુલે તો ચર્ચા કરી, પણ આપના મતે જે ડ્રાઈવ કરતો હતો જૂન મહિનામાં બેંક નિફ્ટી, શું આ કહી શકાય મહિનામાં પણ એટલો જ મહત્વનો રહેશે? ને એમાં ખાસ કરીને પીએસયુ બેંક ઇન્ડેક્સો તમે જોઈ શકો, કારણ કે પીએસયુ બેંક્સને જો મૂડી મળે છે બજેટમાં, માફ કરશો, તો એમને કેટલો ફાયદો થશે? અત્યારે પીએસયુ બેંક્સ ઇન્ડેક્સ અને બેંક નિફ્ટી તમને કેવા લાગે છે? વેલ નિશા, મારા મતે બેંક નિફ્ટી પાસે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન હતો અને સપોર્ટ ઝોન એટ અરાઉન્ડ 30,300ની આસપાસ હતો. હું પહેલાં પણ માનતો હતો કે આ એક મોદી ગવર્મેન્ટ 2.0 આઈ એની ગેપઅપનો સપોર્ટ છે અને એકદમ એ ગેપ તૂટવી ના જોઈએ. મને એમ લાગે છે કે લાસ્ટ એક્સપાયરી સિરીઝમાં એવું જ બન્યું, ત્યાંથી જ એક્ઝેક્ટલી સપોર્ટ લેવાયા છે અને સપોર્ટ લેવા માટે પણ મને એમ લાગે છે કે અરાઉન્ડ 10-15 દિવસનો ટાઈમ લેવામાં આવ્યો છે. એક સારો સપોર્ટ હવે તૈયાર થઈ ગયો છે 30,300ની આસપાસ. આવનાર સમયમાં 30,300 તૂટે એવું લાગતું નથી. ગઈકાલના દિવસે જે ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક ડેઇલી ચાર્ટ ઉપર બની છે તે એવું બતાવે છે કે આજના દિવસમાં શરૂઆતમાં થોડુંક પેઇન છે, પરંતુ મને એમ લાગે છે કે નીચેની તરફ અહીંયા પણ સપોર્ટ બહુ અકબંધ છે. 30,585ની નીચે બેંક નિફ્ટી જાય એવું લાગતું નથી. મારા મતે બેંક નિફ્ટી નીચે આવે તો બુલિશ થવું જોઈએ, કન્ડિશનલ બાય કોલ રહેશે. બેંક નિફ્ટી 30,800ની નીચે આવે છે તો એને બાય કરવું જોઈએ. 30,585 એક ઇમ્પોર્ટન્ટ સ્ટોપલોસ તરીકે ગણવો જોઈએ. મને એમ લાગે છે કે એક ડાઉનફોલ દિવસના હાફ ડે દરમિયાન આપણને જોવા મળે ને એ વખત પછી બાઇંગ શરૂ થશે. એટલે કે જ્યારે ડાઉનફોલ થતો હોય ત્યારે નહીં, પરંતુ નીચેની તરફ બેંક નિફ્ટી આવે પછી ઉપરની તરફ બાય કરવું જોઈએ. પીએસયુ બેંક સેટઅપમાં મને એમ લાગે છે કે નીચેથી ક્યાંક ને ક્યાંક બોટમ આઉટ થયેલા છે. મોસ્ટ ઓફ ધ ટોક જે પ્રમાણે એસબીઆઈ છેલ્લા ઘણા સમયથી રેલી કરે છે એ રીતના મને એવું લાગે છે કે પીએસયુ બેંક હવે એટલીસ્ટ એક સારા દિવસોમાં છે. અહીંયાથી બહુ મોટી અપસાઇડ નથી જોતો કારણ કે કોઈ પ્રાઇસ ફોર્મેશન થયા નથી, પરંતુ ડેફિનેટલી જે કન્સોલિડેશન ઝોન બન્યો છે પીએસયુ બેંક માટે એના ઉપરના લેવલ પર આ બધી બેંક્સ આપણને જતી જોવા મળશે. સ્ટ્રેટેજી શું હશે? કયો એનબીએફસી આજે વધુ અંડર પરફોર્મ રહી શકે અને ક્યાં તેજીના કોલ લેવા જોઈએ? વેલ, એનબીએફસીઝમાં એક ગમતું સ્ટોક મારો છે અને એ છે ઇડલવીસ ફિનાન્શિયલનો. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર બોટમ આઉટ થયેલું છે. તમે જુઓ કે છેલ્લા 2 દિવસમાં જે રેલી બની છે 160થી ઇડલવીઝમાં 180 સુધી કાઉન્ટર ગયું છે. અત્યારના 173ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. મને એમ લાગે છે કે ઇડલવાઇઝ ફિનાન્સ બાય કરીને ચાલવું જોઈએ. અહીંયા એનબીએફસીમાં જ્યારે બાય કોલ નીકળે છે ત્યારે એવું ના સમજવું જોઈએ કે આ શોર્ટ ટર્મ કોલ છે. મને એમ લાગે છે કે મીડિયમ ટુ લોંગ ટર્મનું આઉટલુક અહીંયા રહેશે. 159નો સ્ટોપલોસ રાખી અને ઇડલવીઝમાં બાય કરવું જોઈએ. 173ના લેવલ ચાલે છે. પહેલો ટાર્ગેટ મને એમ લાગે છે કે 215-220નો હોવો જોઈએ. એ ટાર્ગેટ અચીવ થશે તો ઉપરના લેવલ્સ પણ નવા ઓપન થશે. ઇડલવીસ ફિનાન્શિયલ બાય કરીને ચાલી શકાય. ઓકે, બેન્કિંગ કાઉન્ટર્સ અહીંયા આગળ જે રીતના પરફોર્મ કરતા દેખાયા છે, બજેટને લઈને આપણે અહીંયા આગળ સ્પેશિયલ ડિસ્કશન પણ કર્યું હતું. ઓલમોસ્ટ નેક્સ્ટ 3-4 મંથની અંદર ખાસા સારા રિટર્ન્સ જનરેટ થતા પણ હોય છે, તો એની ઉપર ધ્યાન તો રહેશે જ. બટ એ સિવાય પ્રાઇવેટ બેંક્સ ઉપર પણ નજર કરો. ગઈકાલે જે મોમેન્ટમ હતું આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, 952 વીક હાઈઝ આ બંને કાઉન્ટર્સમાં આપણને લાગતા દેખાયા હતા. અને ઇનફેક્ટ ડે એન્ડ સુધી આપણે જે લાસ્ટ અવરની અંદર ન્યૂઝ જોયા હતા, એક્સિસ બેંક પણ નિયરલી 1.3 બિલિયન રેઝ કરતા દેખાઈ શકે છે શેર સેલ કરીને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ને, એના લીધે એક્સિસ બેંક પર થોડુંક લિફ્ટ થતા દેખાયું. તો આજનો દિવસ બેંક નિફ્ટી ઉપર ખાસ ફોકસ રહેશે. ઇનફેક્ટ જે ઇન્ડિકેશન જુઓ તમે, ફ્લેટ ઓપનિંગના સંકેતો આપી રહ્યો છે 11,888ની આસપાસ. એક ક્વિક કોલ આપણે પ્રાઇવેટ બેંક્સ ઉપર લઈ લઈએ. આપણી સાથે જિગ્નેશજી પણ જોડાયેલા છે. જિગ્નેશજી, ગુડ મોર્નિંગ, અને ક્વિકલી પ્રાઇવેટ બેંક્સ. વેલ, પ્રાઇવેટ બેંકમાં મને એમ લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંક ટોપ આઉટ થયેલું છે અદિતિ, પરંતુ એક્સિસ બેંક હજી પણ ક્યાંક ને ક્યાંક ફેવરેબલ છે. મને એમ લાગે છે કે એક્સિસ બેંકમાં જે છેલ્લા 3 દિવસમાં મૂવ જોવાય છે એવું બતાવે છે કે ઉપરથી એક્સિસ બેંક જ્યારે નીચે આવ્યું અને એટ અરાઉન્ડ 825ના લેવલથી 760ની આસપાસ આવ્યું, ત્યારે 760ની આસપાસ એક સારા સપોર્ટ હવે અહીંયા તૈયાર થઈ ચૂક્યા છે. એક્સિસ બેંક ઉપરની તરફ રેલી કરશે. પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી મને એમ લાગે છે કે કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અત્યારના છોડી દેવી જોઈએ. એક્સિસ બેંક એક એવું કાઉન્ટર લાગે છે કે જે 825 સુધી એટલીસ્ટ આવનાર દિવસોમાં જશે. એક્સિસ બેંક બાય કરીને ચાલી શકાય. એક્સિસ બેંકમાં જો બાય કરવું હોય તો નીચેની તરફના સપોર્ટ એટ અરાઉન્ડ 790ની આસપાસ તૈયાર થયેલા છે.
એમાં યુપીએલ નું એક કાઉન્ટર નજરે ચડ્યું છે. જિગ્નેશ, જો તમે આ કાઉન્ટર પર નજર કરો, આ સપ્તાહ દરમિયાન 6.5% રિટર્ન મળ્યા છે. આજે પણ જો તેજીનો ટ્રેડ લેવાય તો હજુ કેટલા રિટર્ન મળી શકે ને વીકલી ગેનર છે આ કાઉન્ટર યુપીએલ? યુપીએલ માટે વાત કરી રહ્યા છો? જી જી. ઓકે, યસ, મને એમ લાગે છે કે યુપીએલમાં જે પ્રમાણે ચાર્ટ તૈયાર થઈ રહ્યો છે એ પ્રમાણે 1040ની આસપાસ આ કાઉન્ટરનું મોમેન્ટમ પૂરું થયું હતું. અને આપણી ચેનલ પર મેં એ વખતે પણ એક શોર્ટ કોલ ત્યાં આપેલો. મને એમ લાગે છે કે શોર્ટ કોલ સફળ રહ્યો, કાઉન્ટર નીચે ગયું. નીચે ગયા પછી કાઉન્ટરની બુલિશનેસ જતી રહી નથી, જસ્ટ બીકોઝ કે કાઉન્ટરના મૂવિંગ એવરેજ સ્પ્રેડ હજી પણ પોઝિટિવ હતા. મને એમ લાગે છે કે અત્યારના પણ આ કાઉન્ટર પોઝિટિવ છે. 943ની આસપાસ કાઉન્ટરે જ્યારે અત્યારના આટલી મૂવ લીધી છે ત્યારે એવું કહી શકાય કે ઓલરેડી એક સપોર્ટ ઝોન તૈયાર થયો છે 840નો. હજી પણ આ કાઉન્ટરમાં બુલિશ રહી શકાય. આવનાર થોડા દિવસ કદાચ કન્સોલિડેશન જોવા મળે, પરંતુ કન્સોલિડેશન કાઉન્ટરને નીચે 900ની નીચે લઈ જઈ શકે તેમ નથી. જો કોઈનો પોઝિશનલ વ્યૂ હોય 10-15 દિવસનો, તો યુપીએલ બાય કરીને ચાલી શકાય. 943ના લેવલ ચાલી રહ્યા છે, 902નો સ્ટોપલોસ હોવો જોઈએ. મને એમ લાગે છે કે આ કાઉન્ટર ફરીથી 1040 જવા તરફનો દમખમ ધરાવે છે. એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના અપ્રોચ થતું દેખાય છે આ કાઉન્ટર્સની અંદર પણ. અને એની સાથે જિગ્નેશજી, આપની તરફથી કયા છે? વેલ, મારા બે ટ્રેડિંગ કોલ છે, બંને શોર્ટ સાઇડના છે. બંને શોર્ટ સાઇડના કોલ છે. એમાંથી પહેલું એક છે બજાજ ફિનાન્સનું. બજાજ ફિનાન્સ હું એટલા માટે સિલેક્ટ કરું છું કે ઓવરઓલ ટ્રેન્ડ ઉપરનો જોવા મળ્યો છે, એક મોમેન્ટમ પણ તૈયાર થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર ઉપરની તરફ એની મૂવ સ્ટોલ કરતું જણાશે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ એવું બન્યું છે, 3658ની આસપાસથી આ કાઉન્ટર નીચે આવતું જોવા મળ્યું છે. મને એમ લાગે છે કે ડાઉન મૂવ એક તો બને છે, બીજું કોઈ અપ મૂવ બને પહેલાં, કારણ કે મોમેન્ટમ ઉપરની તરફ પૂરું થયું છે. સ્ટોપ લોસ 3657ના બજાજ ફિનાન્સમાં રાખવાના છે. ટાર્ગેટ 3597ના છે. એક વીકમાં જ આ કાઉન્ટર ટાર્ગેટ અચીવ કરતું જોવા મળશે એવો મારો મત છે. બીજું એક કાઉન્ટર છે બજાજ ફિનસર્વનું. બજાજ ફિનસર્વ સેમ ગ્રુપ છે. અહીંયા પણ શોર્ટ સેલની સલાહ રહેશે. મોમેન્ટમ ઉપરની તરફ પતી ગયું છે. એટ અરાઉન્ડ 8470 કાઉન્ટરનો ફાઇનલ ટોપ છે. એ સ્ટોપલોસ રાખવાનો છે. ટાર્ગેટ 8385નો છે. એક વીકમાં બજાજ ફિનસર્વ પણ ટાર્ગેટ અચીવ કરતું જોવા મળશે એવો મત બને છે. ઓકે, તો આ તો આજના ટ્રેડિંગ કોલ્સ છે જેના પર આજે તમારી નજર હોવી જોઈએ. જી નિશા, જે કોલ્સ મેં આજના શોમાં આપેલા છે એમાં મારો અને મારી કંપનીનો ઇન્ટરેસ્ટ રહેલો છે. વ્યૂ બાયસ હોઈ શકે છે. વ્યુઅર ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કામ કરે.